दिवाळी पर्व लईने राज्यभर में एक्स्ट्रा एसटी बसों दौड़ावामां आवी हती त्यारे भरूच में पण तहेवारों ने ध्यान में लईने खास करीने भरूच एसटी विभाग द्वारा विशेष आयोजन करवामां आव्युं। दिवाळी पर्व में रत्नकलाकारों श्रमजीवी पोताना मादरे वतन पहुंची शके तेना माटे वधारानी एसटी बसों दौड़ावाशे। भरूच डेपो मैनेजर विशाल छत्रीवाड़ाए कहूं कि दिवाळी ने लईने भरूच एसटी विभाग द्वारा एसटी आपना द्वारे कैम्पेन हेठ 150 जेटली बसों फाळवामां आवी छे। તેમાં ભરૂચ વિભાગ દ્વારા સુરત ખાતેના રત્ન કલાકારો તેમજ પંચમહાલ તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે ભરૂચ વિભાગ દ્વારા 150 બસો ફાળવવામાં આવી રહી છે। તેમજ ભરૂચ વિભાગના જુદા જુદા બસ સ્ટેશનો ખાતેથી પંચમહાલ તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। દાહોદમાં નકલી અને પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। 3 જુદી જુદી ફરિયાદોમાં 33 હિસ્પો સામે નામજોગ ગુનો દાખલ કરાયો છે। 19 જેટલા બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ આચર્યું। જમીન કૌભાંડમાં દાખલ થયેલી ફરિયાદોમાં ડીટીઓ કચેરીના 14, એસડીએમ કચેરીના 3 તેમજ કલેક્ટર કચેરીના 3 હુકમોનો સમાવેશ। સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનાર દાહોદના 8 સહિત કુલ 13 લોકો વિરુદ્ધ જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી। દાહોદના બોગસ બિનખેતી પ્રકરણમાં જુદા જુદા રેવન્યુ સર્વે નંબરમાં બોગસ હુકમોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકાર ને આર્થિક નુકસાન કર્યું। 3 જુદી જુદી દાખલ થયેલી ફરિયાદોમાં 7 મહિલાઓ સહિત 33 હિસ્પો સામે નામજોગ ગુનો દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો। રાજ્યભરની શાળામાં વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન પડી ગયું છે, પરંતુ શિક્ષકોને વેકેશન નથી પડ્યું। શિક્ષણ વિભાગે શિક્ષકોની દિવાળી બગાડી। દિવાળી વેકેશનમાં શિક્ષકોને ઈ કેવાયસીની કામગીરી સોંપાતા શિક્ષકોમાં આશ્ચર્ય। ઈ કેવાયસીની સોંપાયેલી કામગીરીનો રાજ્યભરના શિક્ષકોએ વિરોધ કર્યો। ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી ફરજિયાત કરાયું છે, જેની કામગીરી શિક્ષકોને સોંપાતા શિક્ષક યુનિયને રોષ સાથે વિરોધ કર્યો। ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વેકેશન પર રોકનો આદેશ થતા શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો। શિક્ષક સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી। શિક્ષકોએ કહ્યું ઈ કેવાયસીની કામગીરી શિક્ષકોની નહીં પરંતુ પુરવઠા વિભાગની છે। તહેવારો નજીક આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરાય છે। મીઠાઈ ફરસાણની દુકાનો, દૂધની ડેરી, મેન્યુફેક્ચરિંગ યુનિટ, હોટલ રેસ્ટોરન્ટ પર તપાસ હાથ ધરાય, જેમાં ખાદ્ય તેલ તેમજ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। જુદા જુદા વિસ્તારોમાંથી દૂધ અને દૂધની બનાવટી, માવો, ઘી, ખાદ્ય તેલ, મરી મસાલા, બેકરી પ્રોડક્ટ, પનીર, ડ્રાયફ્રૂટ, ફરસાણ તેમજ મીઠાઈની તપાસ હાથ ધરાઈ હતી। આ તપાસ દરમિયાન સ્થળ પર જોવા મળેલા 135 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 233 પેઢીમાંથી જરૂરી ખાદ્ય ચીજોના 260 જેટલા નમૂના લેવામાં આવ્યા, જે નમૂનાઓ તપાસર્થી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિતના ભાવ 7મા આસમાને પહોંચ્યા બાદ હવે ચાની ચુસ્કી પણ મોંઘી થઈ ગઈ છે। ગુજરાતમાં મહેમાનોના સત્કાર કે મિત્રોની મુલાકાત કે પછી ઊંઘ સુસ્તી દૂર કરવા છૂટતી પીવાતી ચાને પણ હવે મોંઘવારી સ્પર્શી ગઈ છે। ચાની ભૂક્કી કે પાવડરમાં પ્રતિ કિલોએ 50-60 રૂપિયાનો વધારો થયો, એટલે કે ચાની ભૂક્કીમાં સરેરાશ 15-20% વધારો થયો। નવો ભાવ વધારો દિવાળી પહેલા જ લાગુ કરી દેવાયો। છૂટક ચાના ભાવ પહેલા 200 રૂપિયા કિલો હતા, તે વધીને 250 રૂપિયા થઈ ગયા। બ્રાન્ડેડ ચાના ભાવ 300-500 રૂપિયા પ્રતિ કિલો હતા, તે વધીને 350-600 રૂપિયા સુધી પહોંચી ગયા છે। ચાના વેપારીઓના મતે આસામ અને પશ્ચિમ બંગાળમાં ખરાબ વાતાવરણને કારણે ચાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। હાલમાં આસામમાં ભારે પૂરની સ્થિતિ અને ભારે ગરમીને કારણે ચાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઉપરથી 2 ડિસેમ્બરથી તમામ બગીચા અને ફેક્ટરીઓ બંધ થઈ જશે। આ વર્ષે ભારતમાં 73.54 કરોડ કિલો ચાનું ઉત્પાદન થયું છે। ઉત્પાદન ઘટતા હવે ચા મોંઘી પડી રહી છે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામમાં પિતા સાથે માછલી પકડવા ગયેલો એક પુત્ર એક ચેકડેમમાં ડૂબી જતા તેનું મોત થયું। કલાકોની ભારે જહેમત બાદ મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો। પારડીના પરવાસા ગામના વિઠ્ઠલભાઈ પટેલ તેમના પુત્ર ઉદય સાથે તેમના ઘર નજીક આવેલી પાર નદીના ચેકડેમ ઉપર માછલી પકડવા માટે ગયા હતા। પિતા પુત્ર બંને માછલી પકડી રહ્યા હતા અને તે જ સમયે અચાનક પુત્ર ઉદયને ચક્કર આવતા તે પાણીમાં પડી ગયો। ચેકડેમના ઊંડા પાણીમાં પડી ગયેલા પુત્રને ડૂબતા જોઈ પિતાએ બૂમાબૂમ કરી અને આસપાસના લોકોને બોલાવ્યા। બનાવની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી।
राजकोट जिल्लाना सरदार नजीक खेडूते आत्महत्या करी छे। अर्जण भाई मकवाणा नामना खेडूते आत्महत्या करी होवानुं सामे आव्युं। मृतकना भाईए जणाव्युं छे कि 2 एकર जमीनमां अलग अलग खेत पाकोनुं वावेतर कर्युं हतुं। पाक निष्फळ जवाना कारणे आपघात कर्यो होवानुं मृतकना भाईए आक्षेप कर्यो छे। 2 લાખ રૂપિયા જેટલી નુકસાની આવતા તેમણે આત્મહત્યા કર્યું હોવાનું સામે આવ્યું છે। ખેડૂતે ઝેર દવા પીને આત્મહત્યા કરી છે। આજીડેમ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। गीर सोमनाथ में तहेवारों समय दारू की रेलम छेल सामे आवी रही है। राज्य में दारूबंदी होवा छतां खुलेआम दारू वेचाण करवामां आवी रह्युं छे। सूत्रापाड़ा धामड़ेज गाम पत्र साथ देशु दारू एक वीडियो वायरल थता खळभळाट मच्यो छे। धामड़ेज गामे दारू बंद करावाने लईने गाम लोकोए जवाबदार तंत्र ने पत्र लख्यो। त्यारे दिवाळी तहेवारों टाणे दारू की रेलम छेल थी गाम लोको त्रस्त थया छे अने दारू की हाटड़ीओ बंद करावानी मांग तेओ करी रह्या छे। वायरल वीडियो की पुष्टि न्यूज 18 नथी करतुं। घटनाना आ दृश्यो पण सामे आव्या छे। तहेवारों समय दारूनी रेलमछेलना आ दृश्यो गीर सोमनाथथी सामे आव्या। गामना रहीशो द्वारा तात्कालिक धोरणे आ दारूनी हाटड़ीओ बंद करावामां आवे तेवी मांग करवामां आवी छे। सूत्रापाड़ाना धामड़ेज गामनो आ पत्र पण वायरल थयो छे। દિવાળીનો પર્વ આવતા જ ચોર અને લૂંટારૂની ગેંગ પણ સક્રિય થઈ જતી હોય છે। ચોરી, લૂંટ અને છેતરપિંડી જેવી અનેક ઘટનાઓને અંજામ પણ આપતી હોય છે અને ત્યારે આ વર્ષે તહેવારોમાં અમદાવાદ પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। ઈરાની ગેંગ જે બનાવટી પોલીસ બનીને લોકોની પાસેથી કિંમતી દાગીના કે પછી રોકડ રકમ પડાવતી હોય છે, જેને લઈને શહેરના પૂર્વ વિસ્તારમાં ભીડભાડવાળા વિસ્તારોમાં ઈરાની ગેંગના સભ્યો વિશે પોસ્ટર કે બેનર લગાવી માહિતી આપવામાં આવી છે। આરોપીઓના ફોટા સાથેના પોસ્ટરો ભીડભાડવાળી જગ્યા પર લગાવવામાં આવ્યા છે અને આ ગેંગ કેવી રીતે લોકો પાસેથી રૂપિયા પડાવે છે, તેની મોડસ ઓપરેન્ડરી શું છે, તેનાથી લોકોને વાકેફ કરવામાં આવ્યા છે, જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય। ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડી સામાન્ય રીતે પોલીસ તરીકે ઓળખ આપી અને આગળ ખૂન કે લૂંટનો બનાવ બનેલ છે, તમે ઘરેણા તમારા રૂમાલમાં મૂકી દો એવું જણાવી અને ઘરેણા તેમજ રોકડ રકમ શેરવી લેતા હોય છે એ બાબતની મોડસ ઓપરેન્ડી છે। ઈરાની ગેંગ ભૂતકાળમાં દરેક રાજ્યમાં આમ આંતરરાજ્ય ગેંગ છે અને જુદા જુદા રાજ્યોમાં ઘણા ગુનાઓમાં પકડાયેલ છે। ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આ ગેંગના સભ્યો દ્વારા ગુનાઓ આચરવામાં આવેલ છે। અમદાવાદના વાડજથી કડીના મેળા આદરજ સુધી શરૂ થઈ છે। આ ખાસ એટીએમએસ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીલી ઝંડી આપી। એમટીએસના ચેરમેન ધરમશ્રી દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। અગાઉ પણ થોડ સુધી એમટીએસ બસ આવતી હતી અને જે હવે મેળા આદરજના ગામ લોકોની રજૂઆતના પગલે બીજી બસો પણ શરૂ કરાઈ છે। પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું કે ભૂવો નાળિયેર નાખે તો ઘર તરફ નાખે છે, અમે ભૂવા છીએ, અમારું નાળિયેર જ્યાં પડે તે બાજુ અમારો વિચાર હોય। અમે બધા ભૂવા છીએ, અમારું નાળિયેર જ્યાં પડે એ બાજુ જ અમારો વિચાર થતો હોય, જ્યાંથી આપવા જેવું હોય, નર્મદાનું પાણી હોય, તળા ઊંડા કરવાના હોય, હાઈસ્કૂલનું કામ હોય, CHCનું, દવાખાનાનું, રોડ રસ્તાનું, જે કરવાનું હોય એ અમારું લક્ષ પહેલું આપણી બાજુ હોય। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપોનું સમાપન થયું। સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના આગેવાનો હાજર રહ્યા। ગુજરાત સરકારના અનેક હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે અમરેલી જિલ્લાની મુલાકાત ઉપર આવી રહ્યા છે અને ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓની આખરીઓ વપાઈ રહ્યું છે। પ્રધાનમંત્રી મોદી અમરેલીમાં 4800 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને જેને લઈને કાર્યક્રમ અંતર્ગત લોખંડી સુરક્ષા